ગરીબ ધંધાર્થીઓને નગરપાલિકા દ્વારા હટાવાયા બાદ આવું આકરું વલણ ન અપનાવવા વિરોધ પક્ષના નેતા દ્વારા રજૂઆત કરાઈ. ભુજ નગરપાલિકા દ્વારા હાલમાં જ ઇન્દ્રાબાઈ પાર્ક તેમજ ભાનુશાલી નગરમાં આવેલ ગરીબ ધંધાર્થીઓનું દબાણ હટાવવામાં આવ્યું હતું, જેમને કોઈ પણ જાતની વ્યવસ્થા તેમજ કોઈ પણ જાતની જાણ કર્યા વગર આ કામગીરી કરાઈ છે, જેથી વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ દ્વારા આ ગરીબ ધંધાર્થીઓ પર કરવામાં આવતી કાર્યવાહી બાબતે નગરપાલિકા આવું આકરું વલણ ન અપનાવે તેવી રજૂઆતો કરાઈ હતી. ગરીબ લોકોની જે લારીઓ છે એ લારીઓ હટાવવાની જે અત્યારે તજવીજ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે એ બાબતનો અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. ઇન્દિરાબાઈ પાર્ક હોય કે ભાનુશાલી નગર, ગરીબ માણસો જે પોતાની રોજીરોટી કમાવો, પોતાના બાલ બચ્ચાને રોજી આપવા માટે જે મહેનત કરી અને જે માંડ 200-250 રૂપિયા રોજના કમાતા હોય એવા લોકોને જે કન્નડગત કરવાનો કાર્યક્રમ હમણાં નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે એ બાબતની રજૂઆત એ જ છે કે છેલ્લા 17-18 વર્ષથી જે જગ્યા ઉપર લોકો બેસી અને પોતાનો વેપાર ધંધો કરતા હોય ત્યારે તમારે હટાવવા જ હતા તો જ્યારે જ્યાં બેઠા હતા ત્યારે શું કામ ના હતા? 17-18 વર્ષ થઈ જાય અને જ્યાં પોતાની રોજીરોટી મેળવતા હોય, પોતાના બાલ બચ્ચાનું ગુજરાન ચલાવતા હોય, આવા ગરીબ લોકોને પરેશાન કરવાનું કે કન્નડગત કરવાનું કાર્ય નગરપાલિકાએ જે હમણાં ઉપાડ્યું છે એ બાબતની મારી રજૂઆત હતી. મારે સીઓશ્રીને અને પ્રમુખશ્રીને એ જ કહેવું હતું કે ઘણા બધા એવા દબાણો છે જે મોટા માથાના દબાણો છે, એ દબાણો તમને દેખાતા નથી. તમને દેખાય છે તો માત્ર ને માત્ર આ લારી ગલ્લાવાળા જે રોજે રોજનું કમાય છે અને રોજે રોજનું ખાય છે. આવા લોકોને જો તમારે હટાવવા જ હોય તો એની કોઈક વૈકલ્પિક વ્યવસ્થા આપો. વૈકલ્પિક વ્યવસ્થા તમે નથી આપી શકતા તો તમે શા માટે કોઈની રોજીથી વંચિત રાખી શકો? એટલે મારો એ જ રજૂઆત હતી કે કોઈને પણ રોજીથી વંચિત રાખવા ના જોઈએ, એમને રોજીરોટી મળે એ પ્રયાસ આપણે કરવા જોઈએ. પણ એ પ્રયાસમાં પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નિષ્ફળ ગયા છે.